બદામમાં સૌથી વધુ પ્રોટીન હોય છે, ઉપરાંત ફાઈબર, વિટામિન ઈ, કેલ્શિયમ અને પોટેશિયમ પણ હોય છે. બદામના ફાયદાને ધ્યાનમાં રાખીને એક અનોખો કુકિંગ કાર્યક્રમનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સૂકા મેવામાં બદામ સૌથી ઉચ્ચ સ્થાન ધરાવે છે. બદામમાં કુલ 15 પોષક તત્વ રહેલા છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. બદામમાં પોષક તત્વથી ભરપૂર એવા ગુણધર્મના કારણે બદામ અનેક રીતે રોજિંદા આહારમાં સામેલ થઈ છે. અમદાવાદ ખાતે એક અનોખા કુકિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય સામગ્રી બદામ હતી. આ કાર્યક્રમમાં 3 ગૃહિણીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં 2 રાઉન્ડ હતા. પહેલા રાઉન્ડમાં નાસ્તા બનાવવાના હતા અને બીજા રાઉન્ડમાં સ્વીટ ડિશ બનાવવાની હતી. જજ દ્વારા બનાવેલ વાનગીને ટેસ્ટ કરી પ્રથમ અને દ્વિતીય ક્રમ આપવામાં આવ્યો અને તેમને ઇનામ તરીકે બદામના ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર ગૃહિણીઓએ જણાવ્યું હતું કે બદામની પણ ઘણી બધી વેરાયટી બની શકે છે. ઉપરાંત ન્યુટ્રિશન કોમલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે બદામના ઘણા બધા ફાયદા છે. બદામમાં કુલ 15 પોષક તત્વ છે, જેમાં સૌથી વધુ પ્રોટીન તત્વ છે. દિવસની 23 બદામ એટલે રોજ 30 બદામ પણ બદામમાં ખાવી જોઈએ, જેથી રોગથી બચી શકાય. જ્યારે સાંજના સમયે ભૂખ લાગે ત્યારે પણ બદામ ખાઈ શકીએ અને તેનાથી પેટ ભરાય છે. તેમજ બાળકોથી લઈ વૃદ્ધો સુધીના લોકો માટે બદામ એ પોષક માટે સૌથી વધુ લાભદાયક છે. બદામના જે રિસર્ચ પ્રમાણે અમારી પાસે ફાયદા છે, એક તો વેટ મેનેજમેન્ટ માટે બહુ સારું છે, ટાઈપ 2 ડાયાબિટીસ માટે સારું છે અને હાર્ટ હેલ્થ માટે સારું છે. આ 3 ઉપર અમારી પાસે રિસર્ચ અને ક્લેમ છે. લોકોને કેવી રીતે ઉપયોગી? બદામ તમે કોઈ બી ટાઈમ પર ખાઈ શકો છો, પણ એટલું જ છે કે આખા દિવસમાં જો તમે એઝ એન ઇનબિટવીન સ્નેક, એટલે જ્યારે વચ્ચેના ટાઈમ પર 11 વાગે કે 4 વાગે જ્યારે આપણને બહુ જ ભૂખ લાગતી હોય છે, એવા ટાઈમ પર જ્યારે એઝ અ સ્નેક તમે આલમંડ્સ લો છો, તો એ આપણનું પેટ પણ ભરાવે છે અને આગળનું જે મીલ છે બહુ વધારે હેવી પણ નથી કરાતું. બાળકો માટે બહુ સારું છે, ઇવન કિડ્સ કેન હેવ ઇટ. આપણને ન્યુટ્રિશન ઓવરઓલ બધા જ લાઈફ સ્ટેજીસમાં જોઈએ છે, પછી એ બચ્ચા હોય કે સિનિયર સિટીઝન્સ હોય, એટલે બધાના ન્યુટ્રિશન પ્રમાણે દે આર વેરી નાઇસ. બદામ જનરલી એવું નટ છે જે આપણને બધી જ ફોર્મમાં મળે છે, જેમ કે તમે એને રોસ્ટ કરીને ખાઈ શકો છો, તમે એને પાવડર બનાવીને કોઈ બી સ્વીટની અંદર યુઝ કરી શકો છો. હવે તો આલમંડ મિલ્ક પણ મળવા માંડ્યું છે, જે તમે નોર્મલ દૂધની જગ્યા ઉપર પણ લઈ શકે છે. સો આલમંડ ઇઝ અ વર્સેટાઇલ નટ જેનું બધા જ ફોર્મમાં તમે એને ઉપયોગ કરી શકો છો. ડાયાબિટીસ માટે પણ ઉપયોગી છે, એ કંટ્રોલ કરી શકે છે ડાયાબિટીસ, હાર્ટ માટે અને વેટ મેનેજમેન્ટ માટે. મેમ આપકી ફિલ્ડ કે બારે મેં થોડું આઈ એમ અ ડાયટિશિયન એન્ડ ડાયાબિટિક એજ્યુકેટર. મારું વસ્ત્રાપુરમાં ક્લિનિક છે અને આઈ હુ ડીલ વિથ પેશન્ટ્સ જેમ કે વેટ લોસ, પીસીઓએસ, ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા આવા જેટલા બી મેડિકલ કન્ડિશન્સ છે, એ લોકોને અમે ફૂડથી ક્યોર કરીએ છીએ. કોઈ દવા કે કોઈ પાવડર નથી હોતું, ઇટ્સ ઓલ અબાઉટ ઇટિંગ હેલ્ધી એન્ડ ગેનિંગ દેટ હેલ્થ. એટલે વજન બી ઉતારવું હોય તો ખાઈ પીને ઉતારવાનું, હેલ્થ પણ જોઈતું હોય તો ખાવાની વસ્તુ, જે ન્યુટ્રિશન ઇમ્પોર્ટન્ટ છે એટલું બધું જાળવીને જ અમે જે બી ક્યોર છે કરતા હોય. ઇટ ઇઝ ઓલ અબાઉટ સોઇલ અને એ એન્વાયરમેન્ટ કે કન્ડિશન જેમાં એ આલમંડ ગ્રો થતા હોય. એટલે બદામ કોઈ બી ખાવ વાંધો નથી, બધાનું કન્ડિશન અલગ અલગ હોય છે કે કયા એટમોસ્ફિયર ઉપર ગ્રો થયું છે, એટલું ઇટ્સ ઓલ અબાઉટ ઇટિંગ. તમે એઝ અ સ્નેક ડબ્બામાં ભરીને લઈ જાઓ, રોસ્ટ કરીને લઈ જાઓ, પછી આલમંડને પેસ્ટ બનાવીને, જેમ અત્યારે બહુ બધી રેસીપીઝ જોઈ હતી આપણે, એ પ્રમાણે સમોસા જે બનાવ્યા હતા એની અંદર આલુની જગ્યા પર આલમંડ યુઝ કર્યો હતો. એવી રીતે આલમંડ કેન બી સબસ્ટિટ્યુટ ટુ એની ઓફ ધી ફૂડ આઇટમ. અંજલ શિકારી, ZS TV અમદાવાદ.